ખેરગામ નજીક આવેલા અટગામના નેવા ફળિયા ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય સામાજિક આગેવાન તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રામકથામાં બેટી બચાવો જેવા કાર્યક્રમો યોજાયા હતા. ખેરગામ નજીક આવેલા અટગામ નેવ ફળિયા ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરના લાભાર્થી ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લની રામકથામાં આજે બેટી બચાવો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વલસાડના પ્રખ્યાત ડોક્ટર શૈલજાબેન મસકર દ્વારા બેટી બચાવો અને સ્ત્રી ભ્રૂણ હત્યા ઉપર પ્રવચન આપવામાં આવ્યું હતું. આ અગાઉ આજે કથામાં સીતા વિદાયની કરુણ કથાનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું. કથાકાર પ્રફુલભાઈ શુક્લએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં દીકરા કરતા દીકરીનું મહત્વ વધારે છે. ભારતની દીકરી બે કુળને તારે છે. આજે કથામાં નધાઈ વેદશ્રમથી રતિભાઈ પટેલ ખાસ પધાર્યા હતા, જેનું સ્વાગત કરાયું હતું. આવતીકાલે કથામાં રામ વનવાસ અને કેવટ પ્રગટ્યની પ્રસંગ કથાની ઉજવણી થશે, જેની તૈયારી આયોજકો દ્વારા થઈ રહી છે. અટગામ નેવા ફળિયામાં કષ્ટભંજન હનુમાનજીના દ્વારે નવ દિવસીય રામકથા ચાલી રહી છે. સત્સંગ હોલને લાભાર્થે આ યોજાયેલી કથાના મુખ્ય યજમાન અમારા પ્રેમાભાઈ પટેલ છે અને આ કથાની અંદર ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ અને સમગ્ર આ વિસ્તારના આગેવાનો કથાની અંદર સામેલ થઈને આ કથામાં સહભાગી બની રહ્યા છે. રામ કથા અને એ પણ હનુમાનજીને આંગણે એવો અનેરો અવસર દરરોજ બપોરે બધાને મહાપ્રસાદ અપાઈ રહ્યો છે. રવિવારે કથાની પૂર્ણાહુતિ થશે. અસ્તુ, ધન્યવાદ, જય શ્રી. આપનું પ્રેમાભાઈ મિઠ્ઠલભાઈ પટેલ, નેવાફળિયા અટગામ, તાલુકો જિલ્લો વલસાડ. અમારા કષ્ટભંજન હનુમાનજી 64 વર્ષથી હું જ્યારથી અહીંયા લાવવામાં આવેલો ત્યારથી આજે આયોજનમાં સેવામાં છું. બધા અહીંયા ભક્તિમયથી બધા જીવન જીવીએ છે અને દરેક કાર્યક્રમો બધા સહકારથી, ગામ લોકોના સહકારથી, ગામના આગેવાન કાર્યકર્તા અને ગામના પ્રતિનિધિ કોઈક નેતાઓના તરફથી બી સહકાર મળીને આ બધું આયોજન કરવાનું. એ રામકથાનું આયોજન બધાએ સાથ સહકાર અને નેવા ફળિયાના યુવક મંડળ તરફથી આ બધું સહભાગી થઈને કરવામાં આવે છે. કથા દરમિયાન શું શું કયા કયા કરાય કાર્યક્રમ યોજાવા? આપણે રામના જે એનું જે આવે છે તે રીતેનું આયોજન. જિજ્ઞેશ પટેલનો રિપોર્ટ, ખેરગામ.